शुरू कर दो। नमस्कार विद्यार्थी मित्रों, हूँ नरेंद्र सिंह गोयल। आज ना वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करू। आज ना वीडियो लेक्चर में विषय आंकड़ा शास्त्र धोरण 11 कॉमर्स नो विषयांश प्रथम सत्रांत परीक्षा पेपर सॉल्यूशन। बराबर पेपर कुल 2 कलाक नो छे अने कुल गुण छे ना 50। આપણે વિભાગ એ તરફ આગળ વધવી, વિભાગ એની સૂચના આવી છે કે નીચે આપેલા 1-6 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પ્રત્યેકના 1-6 વિકલ્પ। પહેલો વિકલ્પ છે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો। અહીં 4 આંકડા શાસ્ત્રી છે પણ એનો સાચો જવાબ છે સી ગોટ ફ્રીડ એકેન હોલ। બીજો ઓપ્શન છે કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે અને તેને 6 સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિસ્તારની કિંમત આપી દીધેલી છે 55 અને સૂચના આપી કે વર્ગો કેટલા બનાવવાના છે, 6 સમાન વર્ગોમાં વિભાજિત કરવા। હવે આ બે માહિતી પરથી મેળવવાની શું છે આપણે વર્ગ લંબાઈ, તો આપણે બાજુમાં ટૂંકમાં જોઈશું વર્ગ લંબાઈનું સૂત્ર એવું છે, વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર છેદમાં વર્ગોની સંખ્યા। વિસ્તાર આપણે આપેલો છે 55 ને ભાગ્યા 6 વર્ગોની સંખ્યા, એટલે જવાબ આવશે 9.16। પણ આપણે ઓપ્શનમાં તમે જોશો કે 1-10, 9, 9.17 અને 10.17, પરંતુ હંમેશા આવૃત્તિ વિતરણ આધારિત જ્યારે ગણતરી કરતા હોય ત્યારે વર્ગોની જે વર્ગ લંબાઈ છે એ દંડ પૂર્ણાંક રાખવામાં આવે છે કે જેથી કરીને ગણતરીની અંદર પણ સરળતા રે। એટલે આપણે જવાબ મળ્યો 9.16, પરંતુ એની નજીકની રાઉન્ડ ફિગર કિંમત કઈ, એટલે 10। આપણો જવાબ આવશે પ્રશ્ન 2 નો વિભાગ ઓપ્શન એ 10। ત્રીજું છે કે 10 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે, 53, 47, 60, 55, 71, 63, 61, 58, 63, 70। માહિતીનો વિસ્તાર મેળવો। હવે અહીં વિસ્તારનું સૂત્ર એવું છે, આપણે જે 10 અવલોકનો આપ્યા છે તો આપણે બાજુમાં જોયું કે વિસ્તારનો ટૂંકમાં સૂત્ર છે વિસ્તાર R બરાબર XH માઇનસ XL HL XL એચ એવું દર્શાવે છે સૌથી મહત્તમ અવલોકન અને એલ દર્શાવે સૌથી લઘુત્તમ અવલોકન। અહીં તમે જુઓ કે સૌથી મોટું અવલોકન કયું તો કે 71 અને સૌથી નાનું અવલોકન 47। બરોબર, એટલે માહિતીનો વિસ્તાર થાય 71 માઇનસ 47, એટલે આપણો આ પ્રશ્નનો જવાબ આવશે 24, ઓપ્શન સી 24। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે કૌંસમાં એક્સ વત્તા સ્મોલ એ કૌંસ પૂરોની સ્મોલ એન ઘાતના વિસ્તરણનું અંતિમ એટલે કે છેલ્લું પદ છે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ ખ્યાલ હશે કે વિસ્તરણનો પ્રથમ પદ છે એક્સની સ્મોલ એન ઘાત, ત્યાર પછીના દરેક પદમાં સ્મોલ એક્સ નો ઘાતાંક ક્રમશઃ 1-1 ઘટતો જાય છે અને સ્મોલ એ નો ઘાતાંક ક્રમશઃ 1-1 વધતો જાય, એટલે હંમેશા છે એ એક્સ નો ઘાતાંક ક્રમશઃ ઘટતો જાય, એ નો ઘાતાંક ક્રમશઃ કેવો થાય વધતો જાય, એટલે એનું છેલ્લું પદ આવે ઓપ્શન એ સ્મોલ એની સ્મોલ એન ઘાત। ત્યાર પછીની બાબત આપણે આપેલી છે કે પ્રશ્ન એવો છે જી જેમ
x થી ગણ y જે આપણે x ની કિંમત x બરાબર કૌંસમાં માઈનસ 1 થી 0 અને y બરાબર પ્લસ 2 અને 4 g કૌંસમાં x બરાબર 4 માઈનસ 2x આ પરથી જણાવો કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એટલે આ ઓપ્શનનો જવાબ આવશે 5માનો b સ્મોલ g ને વિધેય ના કહી શકાય સ્મોલ g ને વિધેય ના કહી શકાય છઠ્ઠો પ્રશ્ન છે ગુણોત્તર શ્રેણી 1/9 1/3 અને 1 નું 7મું પદ છે શોધો તો આપણે બાજુમાં ગણતરીમાં જોઈએ કે 7મા પદનો સંકેત એવો છે કે t7 = સ્મોલ a ગુણ્યા સ્મોલ r ની 6 r ની 6 એટલે 7મું પદ થાય a ગુણ્યા r ની 6 7મું પદ મેળવવાનું a એટલે પ્રથમ પદ અને માહિતીમાં આપણે પ્રથમ પદ એમ આપ્યું 1/9 n ગુણ્યા r હવે r કેમ મળે તો કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદનો ગુણોત્તર લેવાય તો આપણે આ સાઈડમાં જોશું કે બીજું પદ છે 1/3 ભાગ્યા 1/9 એટલે હંમેશા સામાન્ય ગુણોત્તર r કેમ મેળવે તો કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ એટલે એના સદરૂપ આપતા આપણને જવાબ મળશે 3 જવાબ મળશે આપણને 3 બરોબર જે 3 આપણે સૂત્રની અંદર મુકતા r ની જે 6 હોય બરોબર 1/9 ગુણ્યા 3 જે છે એની 6 ઘાત એટલે થાય 729 એટલે કે 6 વખત ગુણતા 729 એટલે એનો આપણને જવાબ મળશે 81 જવાબ આવશે સી 81 અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એ પૂરો કર્યો હવે આવશે સેક્શન બી બરોબર સેક્શન બી માં સૂચના છે કે નીચે આપેલા 7 થી 12 સુધીના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પ્રત્યેકના 1.6 પ્રશ્ન પહેલો છે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ તો એનો જવાબ છે મિત્રો ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાની સ્થાપનાના સ્થાપક પીસી મહાલ નોબિસ પીસી મહાલ નોબિસ હતા બરોબર વિદ્યાર્થી મિત્રો પીસી મહાલ નોબિસ 8મો પ્રશ્ન વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે જણાવો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત મેળવવી હોય તો કયા સૂત્રનો ઉપયોગ થાય સૂત્ર છે જોઈ લો તમે મધ્ય કિંમત બરાબર ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત છેદમાં 2 ભાગ્યા 2 કોઈ પણ વર્ગની છે મધ્ય કિંમત મેળવવા ત્યારે ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2 નવમો પ્રશ્ન છે વિસ્તારની વ્યાખ્યા આપો વિસ્તાર કઈ રીતે શોધે તો એનો અર્થ એવો છે કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોનો તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે આગળનો 10મો પ્રશ્ન એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓ ને બેસવા માટે 5 જગ્યાઓ છે તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે હવે જો વિદ્યાર્થીઓ વ્યક્તિઓ કેટલા છે તો કે 3
અને બેસવા માટે જગ્યા કેટલી છે પાંચ આરામથી ત્રણ વ્યક્તિઓ બેસી શકે પરંતુ હવે પ્રશ્ન આવો કે ભાઈ આ પાંચ જગ્યા પર ત્રણ વ્યક્તિઓ અલગ અલગ કેટલા પ્રકારે છે જગ્યા મેળવી શકે અહીંયા જગ્યા એટલે કે પ્રકાર મેળવવાની બાબત થઈ એટલે ક્રમચય આધારિત આપણે ગણતરી કરીશું એટલે એનો પદ એવો આવશે પાંચ પી ત્રણ પાંચ પી નીચે ત્રણ પાંચ પી ત્રણ બરોબર પાંચ પી ત્રણ બરાબર બરાબર પાંચ ને ત્રણ સુધી ક્રમ ગુણિત કરવાનો કારણ કે આપણો જે એન છે ત્રણ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ બરોબર એટલે જવાબ આવશે પાંચો વીસ વીસ તેરીને સાઠ બરોબર એટલે એવો આનો જવાબ એવો થાય ટ્રેનના ડબ્બામાં ત્રણ વ્યક્તિઓ છે પાંચ જગ્યા પર સાઠ પ્રકારે શું કરી શકીએ જગ્યા છે એ મેળવી શકીએ ધારો કે એફ જેમ એ હવે જે નિશાની આપી એરાની બરોબર થી ગણ બી છે જો પ્રદેશ ગણના બે ભિન્ન ઘટકો સ્મોલ એક્સ એક અલ્પવિરામ સ્મોલ એક્સ બે માટે small f કૌંસમાં એક્સ એક કૌંસ પૂરો ઇઝ નોટ ઇક્વલ ટુ એફ એક્સ બે થાય તો વિધેય એફ ને એક વિધેય કહેવાય છે બરોબર વિદ્યાર્થી મિત્રો અને વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન છે ગુણોત્તર શ્રેણી 7 7 7 ડોટ ડોટ માટે પ્રથમ 20 પદોનો હું મેળવવાનો છે સરવાળો છે મેળવો સરવાળો કીધો એટલે એસએન ના સૂત્રનો ઉપયોગ થાય પ્રથમ આપણે જોવાનું કે આર છે એ માઇનસ એક દ્વિતીયાંશથી મોટો છે એક દ્વિતીયાંશથી નાનો છે એ આધારિત આપણે એસએન ના સૂત્રનો ઉપયોગ છે થાય તો પ્રથમ આપણે એનું પ્રથમ પદ લખશું કે સ્મોલ એ બરાબર 7 એટલે પ્રથમ પદ અલ્પવિરામ આર બરાબર એટલે કે સામાન્ય તફાવત તો બીજું પદ 7 છે 7 ભાગ્યા પ્રથમ પદ એ 7 છે બરાબર આવશે 1 એસએન નો સંકેત છે એસએન બરાબર સ્મોલ એન નીચેના સૂત્રનો ઉપયોગ થાય કે એસએન બરાબર સ્મોલ એન ગુણ્યા એ હવે નીચે આપણે લખશું કે એસ વીસ એન એટલે વીસ એસ વીસ બરાબર એન આપણને કેટલો મળ્યો તો કે 20 પદોનો સરવાળો 20 ગુણ્યા એ કેટલો છે તો કે 7 એટલે 20 પદોનો સરવાળો મળશે 140 તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ બી પણ પૂરો થાય આગળનો વિભાગ સી છે એમાં છે કે નીચે આવેલા 13 થી 17 સુધીના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો પ્રત્યેકનો એક ગુણ પહેલો પ્રશ્ન 13મો ગુણધર્મો શું છે તેની વ્યાખ્યામાં લખશું આપણે ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે તેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી હવે ગુણધર્મ ઉદાહરણ છે દાખલા તરીકે વ્યવસાય
शिक्षण ने कक्षा जाति वगैरह बरोबर विद्यार्थी मित्रों तो गुणधर्म ए गुणात्मक चल छे संख्या में दर्शाई शकता तो नहीं तो नीचे आपेला जे उदाहरण छे ई एनु मूल्यांकन आपणे संख्या में नहीं परंतु एनी वर्तणूक के एना व्यवसाय के शिक्षण की कक्षा के जाति उपरथी करी शकी बरोबर 13मो प्रश्न छे कि नीचे जणावेल आवृत्ति वितरण वर्गो नी मध्य किंमत मळो आपणे हमणां ज मध्य किंमत नुं सूत्र जोयुं बरोबर के जे ते वर्ग नी ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત છેદમાં 2 વડે એ મધ્ય કિંમત મેળવાય આ પ્રથમ આપણે આપેલો છે વર્ગ એટલે પહેલો કોલમ આવશે વર્ગ પહેલો કોલમ વર્ગ બીજો કોલમ આવૃત્તિ f અને ત્રીજો કોલમ આવશે ટૂંકમાં આપણે લખશું મોગી મધ્ય કિંમત બરાબર ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત છેદમાં 2 સૂત્ર એક જ વખત લખવાનું બરોબર આ સૂત્રનો ઉપયોગ વર્ગ આપણે લખશું કલમની અંદર 0 થી 9 10 થી 24 25 થી 49 50 થી 54 અને 75 થી 100 આવૃત્તિ 10 20 30 20 અને 10 હવે આ બે માહિતી છે આપણે મધ્ય કિંમત મેળવવાની છે સૂત્ર એક જ વખત આવશે અહીંયા દરેક વર્ગને આપણે ઉપલી સીમામાં નીચલી સીમા ઉમેરીને 2 વડે ભાગશું તો પહેલા 0 થી 9 ના વર્ગ માટે આપણે એના કોલમમાં લખશું 9 - 0 9 - 0 / 2 બરાબર 4.5 ત્યાર પછી 24 - 10 દરેક વર્ગની ઉપલી વત્તા નીચલી બરાબર 17 49 - 25 / 2 37 74 - 50 તો આપણે મેળવી દરેક વર્ગની ઉપલી સીમામાં નીચલી સીમા પ્લસ કરતા આપણે શું મળે મધ્ય કિંમત આગળનો દાખલા નંબર 14 ઉપર એક નિશાનેબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં એનું નિશાન નીચે જણાવેલ અંતર મિમીથી ચૂકી જાય છે આ 10 જણે નિશાન કાંક્યાનો આપણે અંતર આપે હવે સૂચના એવી આપી કે આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને વિચલનાંક મેળવો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિચલન અને વિચલનાંક મેળવવાનું કીધું હોય તો ચતુર્થક વિચલન અને વિચલનાંકના સૂત્રમાં સીધી આપણે કિંમત મૂકીને ગણતરી નહીં કરી શકીએ કારણ કે ચતુર્થક વિચલન અને વિચલનાંક પહેલા અમુક માપો આપણે મેળવવા પડશે એટલે જે માપો છે પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3 ની કિંમત છે મેળવવી પડે અને એ કિંમતો મેળવવા પછી આપણે વિચલન અને વિચલનાંકની કિંમત મેળવશું હવે પ્રથમ આપણે જે 10 અવલોકનો આપ્યા તો જ્યારે આ પ્રકારની માહિતી છે એને કહેવાય અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી પરથી ચતુર્થક વિચલન કે વિચલનાંક મેળવીએ ત્યારે પ્રથમ એને ચડતા ક્રમમાં શું કરવી પડે ગોઠવવી પડે જે દરેકને ખ્યાલ હશે કે ક્રમશ પ્રથમ નાની મોટી મોટી કિંમત છેલ્લે પૂર્ણ થાય ત્યારે મોટી કિંમત આવે એટલે પહેલો પોઈન્ટ આપણે આવશે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા હવે અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું તો નીચે લખો છો 15 18 20 24 25 27 32 38 36 અને 41
નીચે આપણે લખશું સ્મોલ એન બરાબર 10, સ્મોલ એન બરાબર 10, તો આપણે પ્રથમ ચતુર્થકની કિંમત મેળવશું બરાબર, એટલે પ્રથમ ચતુર્થકની કિંમત આવશે સંકેત સીધો આપણે લખશું પ્રથમ ચતુર્થકનો, એટલે સૂત્ર ક્યુ એક બરાબર પ્રથમ ચતુર્થક ક્યુ એક બરાબર કૌંસમાં એન પ્લસ એક છેદમાં ચારમાં અવલોકનની કિંમત, આપણે ટૂંકમાં લખશું ચારમાં અવલોકનની કિંમત, સૂત્રમાં કિંમત મૂકતા એન એટલે માહિતીનો 10 વત્તા 1 છેદમાં 4, હવે માં અવલોકનની કિંમત વારંવાર નહીં લખી બરોબર, 11/2 એટલે 2.75 માં અવલોકનની કિંમત, 2.75 માં અવલોકનની કિંમત બરોબર. હવે અહીંયા પોઈન્ટમાં આપણે જવાબ મળ્યો એટલે આગળ જે આપણે પદ આવશે, તો હવે આપણે લખશું બરાબર બીજા અવલોકનની કિંમત વત્તા આમાંથી પોઈન્ટ છૂટો પડે તો કિંમત વધે વત્તા 0.75, ટૂંકમાં લખશું આપણે 0.75 કૌંસમાં ત્રીજા અવલોકનની કિંમત બીજા અવલોકન તેમાં માઇનસ બીજા અવલોકનની કિંમત. તો હવે મિત્રો જો આપણે ચડતા ક્રમમાં ગોઠવવામાં જોઈએ તો આપણે માહિતીનું બીજું અવલોકન કયું છે તો કે 18, તો હવે લખશું 18 વત્તા 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન ચડતા ક્રમમાં જોવો કયું છે 20 માઇનસ બીજું અવલોકન મૂળ હતું 18, નીચે 18 વત્તા 0.75, 18 માંથી 20 માંથી 18 ગયા તો 2 વત્તા 1.50 બરાબર 19.50 મીમી, 19.50 મીમી. ત્યાર પછી પ્રથમ ચતુર્થકની કિંમત મેળવી આપણે, હવે એ પ્રમાણે મેળવશું તૃતીય ચતુર્થકની કિંમત, આપણે સીધું સૂત્ર જ લખશું ક્યુ ત્રણ બરાબર તૃતીય ચતુર્થક ક્યુ ત્રણ બરાબર 3 કૌંસમાં એન વત્તા 1/4માં અની કિંમત ટૂંકમાં લખશું એટલે અવલોકનની કિંમત નીચે. હવે જો વિદ્યાર્થી મિત્રો એન વત્તા 1/4માં અવલોકનની કિંમત આપણે ક્યુ એકમાં મેળવેલી છે બરોબર, એટલે આપણે સીધી લખી નાખશું નીચે બરાબર કરી બરાબર 3 × 2.75, તો તેથી ગુણાકાર આવશે 8.25. આ પણ અપૂર્ણાંક છે એટલે આગળ હજી ગણતરી, 8માં અવલોકનની કિંમત વત્તા 0.25 કૌંસમાં 9માં અવલોકનની કિંમત, 9માં અવલોકનની કિંમત માઇનસ 8માં અવલોકનની કિંમત. હવે તમે અવલોકનમાં જો ચડતા ક્રમમાં ગોઠવવામાં 8માં અવલોકનની કિંમત કેટલી થાય તો કે 35 થાય બરોબર, તો 35 વત્તા 0.25 કૌંસમાં 9મું અવલોકન થાય 36, 36 માઇનસ 35, તો તેથી 35 વત્તા 0.25 અહીંયા એક જ રહે એટલે કાંઈ ગુણાકાર કરવાની જરૂર નહીં, એટલે આપણે જવાબ મળશે 35.25 મીમી. આ બે માપ ઉપરથી હવે આપણે મૂળ જે આપણે માપ કીધું કે ચતુર્થક વિચલન વિચલનાંક મેળવો, તો આપણે ટૂંકમાં લખશું પ્રથમ ચતુર્થક વિચલન માપનું નિશાન સૂચના માપનું ચતુર્થક વિચલન બરોબર. ટૂંકમાં અહીંયા આપણે સૂત્ર લખશું ક્યુ ટી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં 2 બરોબર, એટલે અહીંયા આપણે કિંમત મેળવે 35.25 માઇનસ 19.50 છેદમાં 2, એટલે એનો જવાબ સીધો આપણે લખ્યું 7.88 બરોબર. વિદ્યાર્થી મિત્રો હવે પોઝ કરીને આ વિડીયો તમે જોઈ શકો છો, આગળ જે આપણે એનો ચતુર્થક વિચલનાંકની કિંમત છે બાકી છે, હવે આગળ ચતુર્થક વિચલનાંક બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી પ્લસ ક્યુ વન, તો આપણે ઉપર કિંમત જે મેળવે બરાબર 35.25 માઇનસ 19.50 છેદમાં 35.25 માઇનસ 19.50 છેદમાં
बात करता है वो 15.75 छेद में 54.75 क्या जवाब है वो 0.39 चतुर्थक का विचलन आंकने की पहुंचे ही बरोबर अबे विभाग सी नी अंदर नो आग्रह दाखल हो जाए अपने चतुर्थक विचलन ने विचलन आंकने की मत मेल बरोबर 15 दाखल हो जाए कि चार छोकरा हो ने त्राण छोकरी हो ने एक हार में केटली रीते गोठवी शकाय के जेथी कोई पण बे छोकराओ के बे छोकरीओ एक साथे न हो तो अहीं आपणे एनो प्रथम तो छोकराओ जे छे एनो संकेत आपशु बी बराबर छोकराओ एटले बी छोकराओनो संकेत बी कैपिटल बी अने छोकरीओनो संकेत आपणे आपशु कैपिटल जी बराबर हवे गण लखो हो तो पहला तो शक्य प्रकार आ रीते लखी सक तो लखो ध्यान रख चार छोकरा त्रण छोकरीओने नीचेना क्रम में एक हार में गोठवी शकाय खाली आपने गणतरी करी पहले हार लखी शकाय नी सामे आपने एरो करी लखो चार छोकरा छे ने त्रण छोकरी ने लखाय बी जी परिथी बी जी परिथी बी जी तो जो विद्यार्थी मित्र त्रण छोकरा ने त्रण छोकरीओ बधे अलग अलग आव्या हवे एक छोकरो बाकी रह्यो चार छोकरा ने बाजू में बी हवे आपणे क्रमचयनी रीते गणतरी करशुं तो नीचे गोठवणीना प्रकार बराबर 4p4 गुणा 3p3 एन ने आर समान छे एटले लखी शकाय 4 फेक्टोरियल आपणे केम गुणा 3 फेक्टोरियल એટલે 4 અને 3 ને 1 સુધી ક્રમ ગુણિત કરવાનો એટલે આપણે નીચે લખશું 4 × 3 × 2 દાખલા નંબર 16 હવે 16 એવું કે છે કે જેમ એક્સ થી y વિધેય માટે x બરાબર સગડિયા કૌંસમાં t belongs to z જ્યાં -3 less than and equal to t less than and equal to +3 t ની કિંમત -3 થી +3 ની વચ્ચે બીજો y ની કિંમત y બરાબર સગડિયા કૌંસમાં a belongs to n જ્યાં a less than and equal to a less than and equal to 20 તો k કૌંસમાં t બરાબર t સ્ક્વેર વત્તા 2 હોય તો વિધેય k નો પ્રકાર છે જણાવો બરોબર તો પ્રથમ આપણે પ્રદેશ કોણ x ની કિંમત મેળવશું પ્રદેશ કોણ x બરાબર x કૌંસમાં જો ઉપર એનો જે બાબત છે આપણે લખી નાખશું એટલે લખો t belongs to z અલ્પવિરામ -3 less than and equal to t less than and equal to +3 કૌંસ પૂરો હવે કઈ કિંમત આવશે t ની તો નીચે એનો પ્રદેશ ગણ લખશું -3 -2 -1 0 +1 +2 ને બરોબર તો આ જે કિંમતો છે એ આપણે આપેલા સમીકરણ છે kt બરાબર t સ્ક્વેર વત્તા 2 ની અંદર મૂકતા પ્રથમ આપણે અહીંયા -3 મૂકશું k -3 બરાબર -3 નો વર્ગ વત્તા 2 3 નો વર્ગ 9 વત્તા 2 બરાબર 11 ત્યાર પછી મૂકશું +3 k કૌંસમાં +3 બરાબર 3 નો વર્ગ
વત્તા બે બરાબર નવ વત્તા બે બરાબર અગિયાર ત્યાર પછી માઇનસ બે કે કૌંસમાં માઇનસ બે બરાબર માઇનસ બે નો વર્ગ વત્તા બે એટલે ચાર બે છ ત્યાર પછી પ્લસ બે કે પ્લસ બે બરાબર પ્લસ બે નો વર્ગ વત્તા બે બરાબર ત્યાર પછી માઇનસ એક નો વર્ગ વત્તા બે બરાબર એક વત્તા બે બરાબર ત્રણ ત્યાર પછી આવ્યું પ્લસ એક પ્લસ એક નો વર્ગ વત્તા બે બરાબર એક વત્તા બે બરાબર ત્રણ હવે આવ્યું ઝીરો નીચે લખ ઝીરો ઝીરો બરાબર ઝીરો વત્તા બે બરાબર બે બરોબર છે આ પ્રદેશ ગણ ની આપણે કિંમત મેળવી હવે લખવાનું સહ પ્રદેશ ગણ વાય બરાબર સહપ્રદેશ ગણ વાય બરાબર કૌંસમાં એ ઓબ્લિક એ બિલોંગ્સ ટુ એન અલ્પવિરામ એ લેસ ધેન એન ઇક્વલ ટુ એ લેસ ધેન એન ઇક્વલ ટુ વીસ એની કિંમતો આવશે કૌંસમાં બે ડોટ 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 વીસ સુધી ક્રમશઃ કિંમતો આવશે બરોબર હવે અહીં આપણે કીધું કે ભાઈ કે નો પ્રકાર છે જણાવો બરોબર બે માં સમાન તો તમે જો કે માઇનસ ત્રણ બરાબર પણ અગિયાર મળે અને કે પ્લસ ત્રણ બરાબર પણ અગિયાર છે મળે છે અહીં આપણે જોઈશું કે આથી પ્રદેશ ગણના બે ભિન્ન ઘટકો કૌંસમાં માઇનસ ત્રણ અલ્પવિરામ પ્લસ ત્રણ કૌંસ પૂરો માટે સહ પ્રદેશ ગણમાં કે કૌંસમાં માઇનસ ત્રણ બરાબર કે કૌંસમાં પ્લસ ત્રણ બરાબર અગિયાર મળે છે તેથી વિધેય કે અનેક એક વિધેય છે અનેક એક વિધેય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું ભાઈ કે નો પ્રકાર છે અનેક એક વિધેય છે કારણ કે માઇનસ ત્રણ અને માઇનસ પ્લસ ત્રણ એ સહપ્રદેશ ગણની અંદર બંનેની કિંમત અગિયાર છે મળે છે હવે આપણે વિભાગ સી નો દાખલા નંબર છેલ્લો જોઈશું દાખલા નંબર છેલ્લો છે કે જો ગુણોત્તર શ્રેણીમાં સ્મોલ એ એટલે પ્રથમ પદ બરાબર બે અને આર એટલે સામાન્ય ગુણોત્તર બરાબર ત્રણ હોય પ્રથમ ચાર પદોનો કરવાનો સરવાળો છે મેળવવાનો આર ની કિંમત એક કરતા મોટી છે એટલે આપણે લખશું એ બરાબર બે આર સ્મોલ ત્રણ એન બરાબર ચાર અને એસ ચાર બરાબર આપણે શોધવાનું છે એટલે એનું સૂત્ર આવશે એસ એન બરાબર સ્મોલ એ કૌંસમાં આર ની એન ઘાત માઇનસ એ છેદમાં આર માઇનસ એ સૂત્રમાં કિંમત મૂકતા એસ ચાર બરાબર બે કૌંસમાં ત્રણ ની ચાર ઘાત માઇનસ એ છેદમાં ત્રણ માઇનસ હજી આગળ હવે ત્રણ ની ચાર ઘાત એટલે એકાશી માઇનસ એક છેદમાં બે બરાબર એકાશી માઇનસ એક એટલે એસી એટલે જવાબ કરો એસી તો ચાર પદોનો સરવાળો છે એસી મળે છે વિભાગ સી આપણે અહીંયા કેવો છે પૂરો થાય આગળનો વિભાગ છે આપણે ડી જોઈશું નીચે આપેલા 18 થી 23 સુધીના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર આપો પ્રત્યેકના ત્રણ હવે આપણને 18મા દાખલામાં આવી માહિતી આપી કે નીચે આપેલા સંચય આવૃત્તિ વિતરણ માટે થી ઓછી અને થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ મેળવો બે ચલ આપેલા છે જો પાનાદીઠ ભૂલોની સંખ્યા અને પાનાની સંખ્યા એટલે આપણે પાનાદીઠ ભૂલોની જે સંખ્યા છે એને સ્મોલ એક્સ વડે દર્શાવીશું અને પાના દીઠ જે સંખ્યા છે એને આપણે સ્મોલ એફ વડે દર્શાવીશું બરોબર એની ઉપર થી ઓછા નથી વધુ પ્રકાર આપણે છે એ આ મેળવવાનો છે બરોબર એટલે પ્રથમ આપણે કોલમમાં લખશું સ્મોલ એક્સ એટલે પાના દીઠ ભૂલોની સંખ્યા બાજુમાં આપણે લખશું કોલમ એફ બાજુમાં લખશું આપણે એફ બરોબર પાનાની સંખ્યા એની બાજુના આપણે સંયુક્ત જ લખી નાખશું એની બાજુના ખાનામાં લખશું થી ઓછા પ્રકારે સંચય આવૃત્તિ
આવતી બરોબર બાજુમાં લખશું આપણે થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ બરોબર સંચય આવૃત્તિનો સંકેત છે સી એફ બંનેમાં સી એફ લખી શકાય સી સ્મોલ એફ અમારી સંકેત આવશે સી એફ બરોબર પાનાડી ફૂલોની સંખ્યા છે જીરો થી ત્રણ જીરો એક બે અને ત્રણ પાનાની સંખ્યા 140 110 120 અને 30 હવે આપણે કીધું થી ઓછા પ્રકારે બરોબર પેલું જીરો આપણું દર્શાવે કે ભાઈ પાનાની જે ફૂલોની સંખ્યા છે જીરો એટલે કે ફૂલોની ફૂલ જ ન હોય બરોબર એવી થી ઓછા પ્રકારે છે એ કેટલી છે પાનાની સંખ્યા હોય બરોબર તો જીરો થી વધુ તો એક બે ત્રણ તો ફૂલોની સંખ્યા દર્શાવે જીરો છે એક પણ ફૂલ દર્શાવતો નથી તો આપણે થી ઓછા પ્રકારે પ્રથમ લખશું 140 છેલ્લે આપણે કરશું બરાબર છેલ્લે આપણે લખશું બરાબર 140 140 એવું દર્શાવે કે ભાઈ 140 પાનામાં એક પણ ભૂલ નથી થી ઓછા હવે હું આવ્યો કે પાનાની ભૂલો એક કે એક કરતા ઓછી હોય બરોબર એવા કુલ કેટલા પાનાની સંખ્યા છે તો હવે ઉપરની જે આવૃત્તિ હોય એને આપણે પ્લસ કરતા જશું એટલે આપણે પાનાની ભૂલો એક કે એકથી ઓછીમાં લખશું ઉપરની 140 વત્તા 110 110 બરાબર 250 હવે પાનાની ભૂલોની સંખ્યા બે કે બે થી ઓછી હોય એટલે બે હોય એક હોય કે ઝીરો હોય ઉપરની આવૃત્તિ આવશે 140 વત્તા 110 વત્તા 120 એટલે 370 પાનાની ભૂલોની સંખ્યા ત્રણ હોય ત્રણ થી ઓછી બે હોય એક હોય કે ઝીરો હોય એવા કુલ પાનાની સંખ્યા કેટલી આપણે બધાનો સરવાળો 140 વત્તા 110 વત્તા 120 બરાબર 400 તો આપણે થી ઓછા પ્રકારે સંચય આવૃત્તિ મેળવી હવે આને આખું ઉલટાવી નાખો એટલે શું થઈ જાય થી વધુ પ્રકારે તો આપણે પેલા જોયું કે થી વધુ પ્રકારે કોઈ પાનાની ભૂલો જે છે એ જીરો કે જીરો કરતા વધુ હોય એવા કેટલા પાના તો જીરો થી ત્રણ સુધીની બધી આવૃત્તિનો સરવાળો એટલે 140 વત્તા 110 વત્તા 120 વત્તા 30 બરાબર 400 હવે કીધું કે પાનાની ભૂલો છે એક થી વધુ જીરો ઓછું થાય એક થી વધુ એટલે ઉપરની જે આવૃત્તિ કેવી રહે ઘટતી જાય એટલે શું આવશે 110 110 વત્તા 120 વત્તા 30 બરાબર 260 હવે પાનાની ભૂલોની સંખ્યા બે કે બે થી વધુ ઓછી નહીં તો ઉપરની બધી નીકળે તો 120 વત્તા 30 બરાબર 150 હવે છેલ્લું કીધું પાનાની ભૂલોની સંખ્યા છે કેવી હોય ત્રણ થી વધુ હોય એટલે ત્રણમાં એક જ હોય 30 બરાબર 30 બરોબર તો સંથી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં છેલ્લા ચલની કુલ આવૃત્તિ સંચય આવૃત્તિ કુલ આવૃત્તિની બરોબર થાય બરોબર અને થી વધુ પ્રકારે સંચય આવૃત્તિમાં પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ કુલ આવૃત્તિની બરોબર થાય તો આપણે થી ઓછા અને વધુ પ્રકારે સંચય આવૃત્તિ જોઈ આગળનો દાખલો 19 ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ માત્ર હું મેળવવાનું કીધું પ્રમાણિત વિચલન છે મેળવવાનું છે બરોબર હવે પ્રમાણિત વિચલન છે આપણે ખાસ તો સીધી રીતે મેળવવું કઈ રીતે કે સીધી રીતે પ્રમાણિત વિચલન છે મેળવવાનું છે એટલે એનો પહેલો કોલમ આવશે પહેલું ઊભું કોલમ આવશે એક્સ બાજુમાં કોલમ આવશે એક્સ માઇનસ એક્સ બાર કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર અને છેલ્લો કૌંસ આવશે કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ એક્સ માઇનસ એક્સ બાર નો છે વર્ગ બરોબર છે હવે આપણે અવલોકનો પ્રથમ લખી નાખશું જે આપણે અવલોકનો આપેલા છે એ ચલ એક્સ ની અંદર આપણે લખી નાખશું બધા બરોબર એટલે આપણે અહીંયા અવલોકનો આપેલા છે અવલોકનો છે 64 63 72 65
अड़सठ ओगन सीतेर छसठ सड़सठ ओगन सीतेर एट सरवाळो थशे छसो ने त्रण आपणे लखू सिग्मा एक्स बराबर छसो ने त्रण। तो अहींया तमे जो कुल अवलोकनो केटला छे एक बे त्रण चार पांच छ सात आठ ने नौ बराबर। એટલે અહીંયા આપણે બાજુમાં એનો મધ્યક મેળવવો હોય બરોબર, કારણ કે એક્સ માઇનસ એક્સ બાર પ્રથમ મેળવવો પડે, તો આપણે ટૂંકમાં લખશું અહીંયા એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં સ્મોલ એન, સિગ્મા એક્સ એટલે કે છસો ત્રણ ભાગ્યા અવલોકનોની સંખ્યા નવ એટલે આપણે જવાબ મળશે સડસઠ, જે આપણે ક્યાં લખશું તો કોલમ નંબર બે માં ઉપર એક્સ બાર બરાબર સડસઠ। તો આપણે x ના દરેક અવલોકનો છે એમાંથી કેટલા બાદ કરજો સડસઠ, તો સડસઠ બાદ આપણે ક્રમશઃ કરતા જઈએ તો માઇનસ ત્રણ માઇનસ ચાર પાંચ માઇનસ બે એક બે માઇનસ એક ઝીરો અને બે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હંમેશા x માઇનસ x બાર એટલે કે મધ્યકમાંથી લીધેલા વિચલનનો તફાવત હંમેશા ઝીરો જ આવે, એટલે એનો આપણે નીચે લખશું સિગ્મા કૌંસમાં x માઇનસ x બાર કૌંસ પૂરો બરાબર ઝીરો, તફાવત એટલે કે હંમેશા ઝીરો થાય। હવે છેલ્લું કોલમ છે x માઇનસ x બારનો વર્ગ બરાબર, આ જે કોલમ મેળવ્યો એનો આપણે વર્ગ કરશું એટલે દરેક સંખ્યાને બે વડે ગુણતાનો વર્ગ મળશે। બાજુમાં લખશું આપણે ત્રણનો વર્ગ નવ નવ સોળ પચીસ ચાર એક ચાર એક ઝીરો અને ચાર, તો ટોટલ આવશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરોનો સ્ક્વેર ચોસઠ। હવે આપણે મેળવવાનું કીધું છે શું, તો કે નીચે આપેલા જે ગુણ છે એનું પ્રમાણિત વિચલન છે મેળવવાનું છે। પ્રમાણિત વિચલન નું સૂત્ર આપણે બાજુમાં લખ્યું કે પ્રમાણિત વિચલન ઓબ્લિક સ્મોલ એસ, એનો સંકેત થાય સ્મોલ એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરોનો સ્ક્વેર છેદમાં સ્મોલ એન બરાબર વર્ગમૂળમાં છેલ્લો કોલમ આવ્યો ચોસઠ એના ભાગ્યા અવલોકનની સંખ્યા નવ બરાબર, અને ભાગતા વર્ગમૂળમાં સાત પોઈન્ટ એકસો અગિયાર, સાત પોઈન્ટ એકસો અગિયાર નો વર્ગમૂળ કાઢો એટલે એનો જવાબ મળશે બે પોઈન્ટ સડસઠ, જવાબ મળશે બે પોઈન્ટ સડસઠ ગુણ બે પોઈન્ટ સડસઠ છે ગુણ બરોબર। અહીંયા આપણે ઓગણીસમો દાખલો છે પૂરો કર્યો, આગળનો દાખલા નંબર છે વીસ, દાખલા નંબર છે વીસ, વીસમાં દાખલામાં કીધું કે પ્રથમ પાંચે પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી છે બરોબર, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા ત્રણ સંભાવના આપી, પહેલે કીધું કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય, બીજું કીધું ત્રીસ હજાર કરતા મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય, અને ત્રીજું કીધું પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય બરોબર। એટલે પહેલો જવાબ આવશે, આપણે ખબર છે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે એમ જોયું તો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ બરોબર। હવે પહેલી સંભાવના મળે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય, કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય બરોબર, બનાવી શકાય નીચે આપણે લખ્યું કુલ સંખ્યાઓ, કુલ સંખ્યાઓ બરાબર પાંચ પી પાંચ
एन पण पांच आर पण पांच तो पांच फैक्टोरियल बराबर पांच ने एक सुधी क्रम गुणित करता पांच गुणिया चार गुणिया त्रण गुणिया बे गुणिया एक पांचो बीस देरी साठ दो एक सौ बीस का भी शक्य है कुल संख्या हो जाए एक सौ बीस जी बनाई शकाय तो प्रथम संभावना अपने विद्यार्थी मित्रों जो एक बार कुल पांच प्राकृतिक संख्या हो जाए बराबर है मतलब एक सौ बीस संख्या हो जाए बनाई शकाय अबे संभावना भी जी जी त्रीस हजार करता मोटी कितनी संख्या हो बनाई शकाय त्रीस हजार करता मोटी कितनी संख्या हो बनाई शकाय कितनी संख्या हो बनाई शकाय अबे 30,000 करता 30,000 करता अपने मोटी संख्या हो जो ले हुए बराबर तो प्रथम अंक ऐ लोगों प्रथम अंक त्रण चार के पांच त्रण चार के पांच पैकी कोई पण एक अंक कोई एक अंक होई सके अने होई सके अने बाकी ना અને બાકીના ચાર અંકોમાંથી માંથી ચાર ગોઠવવા પડે ચાર ગોઠવવા પડે તો આપણે ટૂંકમાં એકવાર જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે 30,000 કરતા મોટી સંખ્યા બનાવી હોય તો અંકની અંદર પ્રથમ અંક કયો રાખવો પડે તો ત્રણ હોય ચાર હોય કે પાંચ હોય બે ને એક રાખવી તો આપણે 30,000 કરતા મોટી સંખ્યા ન હોય બાકીના જે ચાર અંકો વધે मान लो कि आप अंक तीजो लीधो हो तो बाकी चार संख्या कई तो एक बे चार ने पांच बराबर तो बाकी चार संख्या चार प्रकार गोठवी सकते संभावना लखी प्रकार बराबर त्रण पी एक त्रण पी एक हम तमने त्रण शू आप संख्या पर कटली लीधी त्रण चार ने पांच पैकी कोई एक गुण्या बाकी के लिए गुण्या चार पी चार चार पी नीचे आप लख त्रण फेक्टोरियल गुण्या चार फेक्टोरियल बराबर एट जवाब त्रण गुण्या बे गुण्या एक गुण्या चार गुण्या त्रण गुण्या बे गुण्या एक सादरूप आर एट्ले के 30,000 करता मोटी જે આપણે સંખ્યાઓ બનાવવાની છે એમાં પ્રથમ અંક ત્રણ ચાર કે પાંચ હોય તો બાકીના ચાર અંકોને ચાર પ્રકારે ગોઠવતા કુલ 72 જે સંખ્યાઓ છે એ 30,000 કરતા જે મોટી બનાવી શકાય છે બરોબર ત્રીજી સંભાવના હવે આ વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો આગળની સંભાવના આપણે ત્રીજી સંભાવના છે પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો આના જવાબમાં આપણે જોઈશું પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓમાં અંક પાંચ નું સ્થાન અંક પાંચ નું સ્થાન चार पी चार एट चार अंकों गोठवाना चार प्रकार गुण्या एक अंक से गोठवाना एक पी एक नीचे चार फेक्टोरियल गुण्या एक फेक्टोरियल बराबर चार ने एक सुधी क्रम गुणी चार गुण्या त्रण गुण्या बे गुण्या एक गुण्या एक चार तेरी बार दुने चौबीस तो आम तीजी संभावना छेली जो पांच वड़े निशेष भागी शकाय
24 સંખ્યાઓ છે એ આપણે બનાવી શકાય છે બરોબર જે તમે ક્રમશઃ આ બાબત ઉપરથી છે જો કે 24 સંખ્યાઓ છે એ બનાવી શકાય છે બરોબર હવે આગળનો જે દાખલો છે આપણે 21મા ક્રમનો દાખલો બરોબર એમાં જોઈશું કે જો f જેમ a ગણથી m ગણ જ્યાં a બરાબર કૌંસમાં x ઓબ્લિક x બિલોંગ્સ ટુ n અલ્પવિરામ a લેસ ધેન એન ઇક્વલ ટુ x ઓ માત્ર લેસ ધેન કૌંસ પૂરો અને m બરાબર કૌંસમાં x બિલોંગ્સ ટુ n અલ્પવિરામ a લેસ ધેન એન ઇક્વલ ટુ x લેસ ધેન એન ઇક્વલ ટુ 20 તેમજ એ સમીકરણ આપણે fx બરાબર x નો સ્ક્વેર પ્લસ 1 તો વિધેય f નો વિસ્તાર છે શોધો બરોબર પ્રથમ આપણે જે ગણની સંખ્યા મેળવે a બરાબર કૌંસમાં x બિલોંગ્સ ટુ x n અલ્પવિરામ a લેસ ધેન એન ઇક્વલ ટુ x લેસ ધેન 5 બરોબર 5 થી ઓછી આવે इक्वल टू हो तो 5 आवे એટલે અહીં આવશે a બરાબર 1 2 3 અને 4 એ પ્રમાણે m માં આવશે કે m બરાબર કૌંસમાં x ઓબ્લિક x બિલોંગ્સ ટુ n અલ્પવિરામ 1 લેસ ધેન એન ઇક્વલ ટુ x લેસ ધેન એન ઇક્વલ ટુ 20 બરાબર અહીં આવશે 1 થી 20 સુધીની જગ્યા ડોટ 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 20 બરાબર હવે fx બરાબર નીચે આપણે સમીકરણ આપ્યું fx બરાબર x નો સ્ક્વેર પ્લસ 1 બરાબર હવે આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકશું ક્રમશઃ બરાબર 4 સુધી મૂકશું આપણે r નો અહીંયા f નો વિસ્તાર બરાબર f નો વિસ્તાર f નો વિસ્તાર rf બરાબર કૌંસમાં fx oblique x is not belong to capital A કૌંસ પૂરો જ્યાં કૌંસમાં f1 અલ્પવિરામ f2 f3 અને f4 આપણે જોયું ભાઈ ચલ જે છે x અને ચલ ટૂંકમાં બે આપણને જે આપેલા છે બરોબર સમીકરણો બંનેની અંદર સમાન જે પદો કયા થાય તો કે f1 f2 f3 અને f4 આની ઉપરથી આપણે વિસ્તાર મેળવો સમીકરણમાં ક્રમશઃ 1 થી 4 સુધીની સંખ્યા મૂકતા f1 બરાબર 1 નો વર્ગ વત્તા 1 બરાબર 1 વત્તા 1 બરાબર 2 f2 બરાબર 2 નો વર્ગ વત્તા 1 બરાબર 4 વત્તા 1 બરાબર 5 f3 बराबर 3 નો વર્ગ વત્તા 1 બરાબર 1 9 વત્તા 1 બરાબર 10 f4 બરાબર 4 નો વર્ગ વત્તા 1 16 વત્તા 1 બરાબર 17 ટૂંકમાં લખ્યું કે f નો વિસ્તાર શું થાય તો f નો વિસ્તાર rf બરાબર તો જે કિંમતો મળી આપણને 2 5 10 અને 17 2 5 10 અને હવે દાખલા નંબર 22 આપેલા ગુણોત્તર શ્રેણીમાં t2 બરાબર 9 બીજું પદની કિંમત 9 t5 પાંચમા પદની કિંમત 243 હોય s4 એટલે કે ચાર પદોનો સરવાળો છે એ શોધો બરાબર પ્રથમ આપણે જે સમીકરણ મેળવવા પડશે t2 અને t5 નો ક્રમશ મૂકીને તો પ્રથમ પદનો સૂત્ર tn બરાબર a ગુણ્યા स्मॉल आर नी एन माइनस एक का नीचे टी बे बराबर ए गुणिया आर नी अब एन बराबर बे आपसे आर गुणिया आर ये बे माइनस एक का तो इन सादी रूप आप ताजो हैं विद्यार्थी में तो टी बे नी कीमत आपने नौ आप ले नीचे नौ बराबर ए आर बराबर कारण क्या बे माथी एक जाए लेकर जो दे लेके आर ना ना आपने नाम आपको समीकरण नंबर
समीकरण नंबर वेद प्रमाण से आपने t9 की कीमत मुकता तो के t9 बराबर a गुणिया r नी n माइनस 1 का तो दीदी t9 की कीमत आवे छे 243 पर जो आप 243 t5 की कीमत आपने मेळवता था 9 ब्लॉक થઈ ગયો મારા हां तो 243 बराबर a गुणिया r नी 5 में 5 એટલે 5 माइनस 1 तो देती 243 बराबर a r नी 4 का समीकरण नंबर 2 बराबर હવે समीकरण 2 અને समीकरण 1 એનો આપણે ગુણોત્તર એટલે કે તફાવત કાઢતા તો આપણે મૂકશું પરિણામ 2 અને 1 નો ગુણોત્તર भागता तो अपने यहाँ परिणामों बीजू तो 243 एना छेद में परिणाम एक की कीमत 9 बराबर परिणाम जे बीजू हो तो 5 पदों वधु एक एआर नी 4 का छेद में एआर बराबर 243 भाग्या 9 એટલે આવે 27 बराबर હવે જો ઉપર एआर છે એટલે એ એ ઉડી ગયો आर नी चार घात में नीचे आर नी एक घात के એટલે છેદ માંથી आर વહી ગયો એટલે आर ની કેટલી ઘાત થઈ 3 બરોબર તો તેથી અંશમાં 3 બરોબર 27 કોણી કોનો ઘન થાય તો 3 નો ઘન બરાબર 8 નો ઘન આપણે બાજુમાં લખશું કે ઘાત સરખા તો આધાર પણ સરખા થાય આધાર પણ સરખા થાય એટલે આપણે સરખા ઘાત ઉડી જાય બંને 3 બરાબર r એટલે r ની કિંમત એટલે 3 બરોબર આપણે કોની કિંમત મળી આપણે r ની જે આપણે a ની કિંમત છે મેળવવાની તો આપણે સમીકરણ ની અંદર 9 બરાબર 3 છે બીજું પહેલું સમીકરણ મુકતા બરોબર 9 બરાબર 3 a 9 બરાબર 3 a બરોબર આપણે r ની કિંમત તો આપણે a ની કિંમત કેટલી મળી ત્રણ છે મળે બરોબર તો હવે આપણે આ જે r અને a ની કિંમત આવે એની પરથી કેટલા પદોનો સરવાળો મેળવવાનો તો કે 4 પદોનો તો આ પેજ તમે પોઝ કરીને જોઈ શકો છો 4 પદોનો સરવાળો આપણે મેળવ્યો હવે તો કે એનું સૂત્ર છે s 4 બરાબર a કૌંસમાં r ની n માઈનસ 1 ઘાત છેદમાં r માઈનસ 1 બરોબર આ સૂત્ર કેમ લીધું તો કે r ગ્રેટર ધેન 1 છે r ની કિંમત 1 કરતા કેવી છે મોટી એટલે આપણે એની કિંમત મુકતા s 4 બરાબર 3 કૌંસમાં 3 ની 4 ઘાત માઈનસ 1 છેદમાં 3 માઈનસ 1 बराबर 3 કૌંસમાં 3 ની 4 ઘાત 81 માઈનસ 1 છેદમાં 2 બરાબર 3 ગુણ્યા 80 ભાગ્યા 2 તો તેથી 120 40 તરી 120 બરોબર આમ 4 પદોનો સરવાળો 120 મળે છે બરોબર હવે આ વિભાગ ડી નો વિદ્યાર્થી મિત્રો છેલ્લો થિયરી નો પ્રશ્ન છે કોષ્ટક રચના એટલે શું અને તેના ઉપયોગો છે જણાવો કોષ્ટક રચના એટલે શું અને તેના ઉપયોગો છે જણાવો તો આપણે કોષ્ટક રચનાનો પ્રથમ અર્થ લખશું कोष्टक रचना एटले गुणात्मक लक्षण मुजब गुणात्मक माहिती ने व्यवस्थित रीते आर અને સ્તંભમાં આર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા બરોબર તો આપણે જોઈએ ભાઈ કોષ્ટક રચના એટલે શું હવે આપણે જોવાનું કોષ્ટક રચનાનો છે ઉપયોગો બરોબર છે બુકમાં છે ભાવ તમને ઉપયોગો છે એક બે જે છે આપણે લખીએ છીએ કોષ્ટક રચનાના ઉપયોગો પહેલું છે
विस्तृत माहिती ने विस्तृत माहिती ने व्यवस्थित अल्पविराम सरल अने सचोट रीते रजू करी शकाय बे समय शक्ति अने नाणानो बगाड़ अटके छे तो विद्यार्थी मित्रों आनो जे आगळनो जवाब छे तमे बुक नी अंदर थीअरी नो चल व्यवस्थित रीते लखी शकशो बराबर આગળના વિડીયોમાં આપણે વિભાગ ઈ જે છે એ આપણે જોશું બરોબર આ વિડીયો જોયો બધા આપણો